अपनोनी आशानु सर्जन भाविसी फर्टिलिटी इंस्टीट्यूट प्रस्तुत देवना दीधेला मागीने लीधेला રોજ નાસ્તામાં એકનો એક લંચ બોક્સમાં પણ રોટલી શાક સાઈ કંટાળી ગયો છું તો શું કરું સવાર સવારમાં પહોંચી નથી વડાતું તો તારે ક્યાં છોકરાની સાથે મોકલવાના છે ઘરમાં આપણે બે જ ઇમ્ફાલ તું સમાજ તો મને વાંજણી ગણીને મેણા મારે જ છે કોઈ શક્કર નથી લે તમારા કાલે પેલા મનીષા કાકી ના ત્યાં શ્રીમંત હતું તો હું હરખ કરવા ગઈ ત્યાં દરવાજે જ નાની કાકીએ શું કહ્યું ખબર છે કહ્યું ક્યાં ન ચોરવી ક્યાંથી આવી મીઠું નાખેલું છે તો છોડ ક્યાંથી ઉગે સાઈન તારા ગર્ભાશયનો સવાલ છે અત્યારે તો ત્યારે મેડિકલ સાયન્સ આગળ વધી રહ્યું છે શુદ્ધોળ આગળ વધી રહ્યું છે લાખ રૂપિયા ખર્ચ કરીને આણંદમાં આઈવીએફ કરાવી તો પણ તારામાં જ આત્મવિશ્વાસ નથી રાત દાડો એક કરીને કમાઉં છું પાઈ પાઈ ભેગી કરીને તારી પાછળ સારવારમાં નાખું છું તે છતાં પણ હું પણ કમાઉં છું ને હું એમને બીએડ છું કેમ હું નથી કમાતી તારી નોકરી તો ઉદયપુર લાગી અને ઇમ્ફાલભાઈ અહીંયા બરોડામાં રહે છે આ તમે બંને આમ અલગ અલગ કેવી રીતે રહેશો હિના એડજસ્ટ તો કરવું જ પડે ને અરે ઉદયપુર ક્યાં દૂર છે શનિ રવિમાં રજામાં અહીંયા આવતા રહીશું અને કેન્દ્ર સરકારની નોકરી છે આમ જતી થોડી કરે તારી વાત એકદમ સાચી છે પણ શાહીન આ તારી ટ્રીટમેન્ટનું શું એ પણ થઈ જ પડશે ને જો શાહીન મને એક વચન આપ શાહીન મને એક વચન આપ મને વચન આપ કે તું આમ એકલી એકલી રડીશ નહીં અને હા આમ ભીતો સાથે માથા અફાડીશ નહીં અરે આપ સલામત તો રસ્તે બહોત ક્યારેક તો એવું થાય છે ને સ્ત્રી જત આપી જ કેમ માતૃત્વ જ નતું મળવાનું તો ધિક્કાર ઉપજે છે મને આ મારી જાત ઉપર કોંગ્રેચ્યુલેશન ભાભી કેમ છો સંજયભાઈ મજામાં ને બસ મજામાં ભાભી વાત જાણીને આનંદ થયો કે તમને નોકરી મળી ગઈ એ પણ સેન્ટ્રલ ગવર્નમેન્ટની થેન્ક યુ સો મચ હો પણ સંજયભાઈ મારી એક ફરિયાદ છે તમે ઇન્ડિયા આવો છો તો ઈદના ચાંદ જ થઈ જાવ છો દેખાતા જ નથી કામ જ એવું રહે છે ફક્ત 2 મહિના માટે ઇન્ડિયા આવ્યો છું એટલે બધા કામ પતાવવા તો પડે ને
પણ હા પેલો આંસુ આવે ને તો મારા વતી એને આ ખવડાવજો હા ચોક્કસ ચલ હું જાઉં છું મારે જરા ઉતાવળ છે હા હા પછી જરૂરથી આવજો હા ચોક્કસ ચોક્કસ ભાભી ચોક્કસ ચલ આવજો આવજો ખરા છે હો ભાઈ વાવા જોડાની જેમ આવ્યા અને ગયા હીના હા એક વાત કહું તને સંજયભાઈ ઇમ્ફાલના લંગોટિયા મિત્ર છે સંજયભાઈ ઇમ્ફાલને કોરો ચેક સહી કરીને આપી દીધો હતો અને કહ્યું હતું કે ભાભી આમાંથી જ તમે ખર્ચ કરશો પણ ઇમ્ફાલે અત્યારે સુધી એક રૂપિયો પણ નથી લીધો અને એ વાતે સંજયભાઈ થોડા નારાજ પણ છે હશે એ બધું છોડ અબ તું મને એક વાત કહે આ તને બાળકની આશા છે હા નથી સેવા તું આ ભાંજિયા મેળું પણ શાહીન આ તો ડોક્ટરોના ઘર જ ભરવાના ને ના પ્રયત્ન કરવાનો ક્યાંક કોઈ ડોક્ટર પૈગંબર બનીને આવી જશે જો શાહીન તારો ખોળો ભરાશે ને તો માટેલ ખોડિયાર માને ત્યાં આગળ હું 5.25 શેર કંસાર ધરાવીશ અને હા બાળકને ખોડિયારને ત્યાં આગળ રમતું મૂકવું પડશે એટલે તારે પણ આવવું પડશે હા આવીશ હું જરૂર આવીશ મારા માટે કેટ કેટલા જણે બાધા રાખેલી છે હા એ તો લાગણી હોય તો રાખે જ ને શાહીન એક વાત કહો આ તારે ત્યાં આગળ દેવનો દીધેલ આવશે પણ મને એક વિચાર આવે છે હા જો દેવ દેવીઓ છૂટી પડશે તો તો આપણું નસીબ અબ તો શાહીન તું બાળક દત્તક લઈ લે ને ના ના મારે તો મારું પોતાનું જ બાળક જોઈએ ક્યાંક બીજું બાળક હા પછી મળી અરે હિના ભાભી કેમ છો અરે ઇમ્ફાલ ભાઈ મજામાં ક્યાંથી હો આ તમારા ભાઈ દરરોજ નીત નવા લોચા મારે છે તો એનો સ્વભાવ જ ભૂલકડો છે તો હા તમારી વાત તો સાચી અરે તમારા લોકોની વાતો મને વાતોમાં તો ભૂલાઈ જ ગયો કે દૂધવાળો આવીને જતો ના રે પણ ધીરુભાઈ તો ઘરે જ હશે ને અરે એટલું ના કરે તારા માટે ચાલો ચાલો હવે તમે લોકો વાતો કરો હું જઉં છું ચાલ આવજે આવજે હિના અરે આ કોણ આપી ગયો સંજયભાઈ આવ્યા હતા અચ્છા હા તમારા માટે આપીને ગયા છે લો સંજય હા આ સંજય બોલ છે ને એના ચાંદ જેવો થઈ ગયો છે ક્યારે દેખાતો જ નથી કેમ આજે અહીંયા ક્રિકેટ ટીચવા નથી જવાનું લો બોલો મારો એક શોખ છે એ પણ તમને ખૂચે છે જાઓ ને મારે શું તમારે તમારા હાથ દુખાડવા હોય તો દુખાડો પણ મને ઘરમાં થોડી મદદ કરાવતા હોય તો દેવા દેવા એ મને નહીં ફાવે હું શું કહું છું આ જુઓ આપણે અહીંયા જઈશું કાલે ક્યાં જવાની વાત કરે છે અમદાવાદના પ્રખ્યાત એવા ડોક્ટર 22 દિના ત્યાં ઓકે ત્યાં IVF ટ્રીટમેન્ટનો કેમ્પ છે ઠીક છે એક ડોક્ટર ઓર સહી કહેવાય છે કે આ ડોક્ટર ખૂબ જ પ્રખ્યાત છે ઠીક છે આટલા પ્રયત્નો કર્યા છે તો એક ઓર પ્રયત્ન સહી બની શકે કે આ ડોક્ટર ફરિશ્તા બનીને ઇન્શાઅલ્લાહ જો મેં તમારા રિપોર્ટ્સ જોયા છે અને એ પ્રમાણે તમને ચોક્કસપણે થઈ શકે તેમ છે અત્યારે આપણે સેમિનારમાં મળ્યા છે એટલે હું તમને તપાસી નથી શકતો તમારી તપાસ કરો અમુક મારે જે જોવું છે તે જો પછી હું તમને વધારે ખાતરીપૂર્વક કહી શકું
प्लीज तमे पहला मने एक को कि मारा थी थशे के नहीं आटली बड़ी ट्रीटमेंट करा भी ने हमें आर्थिक रीते धोवाई गया छे अने एना थी वधारे आ परिस्थिति सहन नथी थती हमारा जीवन मरण नो सवाल छे दरेक कपल माटे बाळक जीवन नो प्रश्न होय छे અને જેમ તમારા માટે જીવન મરણનો પ્રશ્ન કહો છો એમ મારા માટે પણ પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે જો તમે મારા પર વિશ્વાસ મૂકીને મારી પાસે સારવાર કરાવતા હો તો તમને સારામાં સારી સારવાર આપીને સારામાં સારું પરિણામ મળે એવો પ્રયત્ન કરવો એ મારી પણ જવાબદારી છે સાહેબ હવે તો તમે જ અમારી આશા છો અને મારા કાઉન્સેલર આવ્યા છે તમને વધારે માહિતી પણ આપશે તમને એપોઇન્ટમેન્ટ પણ આવશે આપણે અમદાવાદમાં Thank you very much, sir. Yeah. Sahin, मेरी जान, जाना कल है, पर आज से चिंता? शु करूं? लाखों खर्ची ना किया, तो ये खोड़ो खाली ने खाली ज, ऊपर वड़ा ने दिया शेर माटी नी खोट छे શાહીન એમ હિંમત હારે ચાલે હિંમત નહીં હારી જવાનું એક ટ્રાય ઓર સહી ત્યાં જોયું ડોક્ટર બાવીસીએ કેટલા વિશ્વાસથી કર્યું અને જો પણ ને પણ ડોક્ટર બાવીસીનો આ સુરક્ષા પેકેજ પ્લાન છે ડોક્ટર બાવીસી તો સંતાન પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી નાણાં સલામતી રહે તેનો પેકેજ પ્લાન આપે છે આગળ શુક્ર હે ખુદા ઇન્શાઅલ્લાહ સાહિન મેં તને ઉપર વાળા પર વિશ્વાસ નથી તમે કેમ આમ પૂછ્યું કારણ કે તું રોજ ઘરે પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવે છે ને એટલા માટે સાચું કહું ક્યારેક ડર લાગે છે હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જાય તો ઉપરવાળા પર શ્રદ્ધા ના હોય પણ ડોક્ટર ઉપર તો ના आपके अधूरे सपनों का दर्द हम समझ सकते हैं बाविशी फर्टिलिटी इंस्टीट्यूट खुशियों की गोद भराई ડોક્ટર બાવીસી ને ત્યાંથી રિપોર્ટ આવી ગયો છે આવતીકાલે તમારા ક્લિનિક પર આવી રહ્યા છે જી થેન્ક યુ સો મચ અરે સાહેબ આપણી અરજ સાંભળી સાહેબ અરજ સાંભળી
क्या छे मारो अंश हे ईश्वर કેમ છો સાઈન બેન क्या છે થોડી અશક્તિ છે પણ બ્લીડિંગ બંધ થઈ ગયું છે બહુ બ્લીડિંગ થયું નહીં હા કાલે સ્કૂલમાં હતી ને ત્યારે જ ચાલુ થઈ ગયું હતું મને તો કે આટલા બધા બ્લીડિંગ પછી ઘર પર ટકી જ ના શકે સ્કૂલમાં બધાના જીવ પડી કે બંધાઈ ગયા હતા વિદ્યાર્થીઓ તો જાણે રડવા જ માંડેલા અહીં રસ્તામાં લાવતા લાવતા મેં ઊભા રસ્તે ખોડિયાર માને વિનવ્યા હતા કે હે માં શેર માટીને તારે ક્યાં ખોટ છે કે તું આ ભોળી કબૂતર જેવીને આઠ આટલી તા મેં પાણીની બાધા રાખી હતી પછી જ્યારે ડોક્ટર સાહેબે કીધું કે કશો જ વાંધો નથી ત્યારે જઈને મેં ગળું ભીનું કર્યું ડોક્ટરે જ્યારે કહ્યું ને કે બાળકોના ધબકારા ચાલુ જ છે ત્યારે ત્યારે મને થયું કે ઉપરવાળો કસોટી તો કરે છે પણ ક્યારે ક્યારે નાપાસ નથી કરતો હમણાં તમને રજા આપી દેશે ખોટી ચિંતા ના કરશો નિફાભાઈ એમને દવા બરાબર લેવડાવજો બાળકોને કશું જ નહીં થાય અને આરામ રાખજો એનો સ્ટાફ કેટલો પ્રેમાળ છે ને જાણે આપણા સગા હોય કાકીનો ફોન છે હા કાકી હા ના સાહીને સારું છે હા આપું એને હલો હા કંચન કાકી હા સારું છે બસ તમારા આશીર્વાદ છે શું રાંધ કંચન કાકી નો ફોન હતો એમને રાંદલ તેડવાની બાધા રાખી છે એમણે એવું કહ્યું કે બધું સમસૂત્રો ન ઉતરે ત્યાં સુધી દૂધની બાધા એના અહો પ્રેમ ક્યાંય જોયો છે ના પણ તમારા ઘેર રાંદલ તેડશો ને રાંદલના ઘોડા પૂછશો કેમ ઉપરવાળો અમારો નથી ઈશ્વર અલ્લાહ બધા નામ તો આપણે જ આપ્યા છે ને થેન્ક યુ બેન થેન્ક યુ સો મચ મેડમ બહુ સરસ તમારું પરિણામ જે સરસ પોઝિટિવ આવ્યું છે જાણીને મને બહુ જ આનંદ છે તમે પહેલી વાર આવ્યા તમને તો બિલકુલ ભરોસો જ નહોતો પડતો કે ખરેખર મારું પરિણામ આવશે કે નહીં પણ બહુ સરસ છે વેલ્યુઝ બી બહુ સરસ આવી છે અને રિઝલ્ટ પણ સરસ છે એટલે હવે તમે જે પ્રમાણે દવાઓને બધું લેવાનું છે એનું ધ્યાન રાખજો ચોક્કસ સોરી મેડમ અમે આગળ ઘણા બધા પ્રયત્ન કર્યા પણ એ બધામાં નિરાશ જ થયા અને તમે તમે તો અમારું કેટલું બધું ધ્યાન રાખ્યું છે આવું ધ્યાન અમારું કોઈને નથી રાખ્યું સાચું કહું તો મેડમ અમારો કેસ સરળ પણ નહોતો એટલે દરેક કેસમાં કંઈક જટિલતા હોય જ છે અને એ સમજીને જ અમારે પ્રયત્ન કરવાનો છે અને એ સમજીને મારે પૂરી નિષ્ઠાથી પ્રયત્ન કરવાનો છે તમે પણ સંપૂર્ણ સહકાર આપ્યો છે અને ઉપરવાળાએ પણ આપણને મદદ કરી છે જેનું પરિણામ આજે આપણી સામે છે સાચી વાત છે પણ સાહેબને આટલી ખુશ છે ને સમજાતું નથી કે તમારો આભાર કેવી રીતે વ્યક્ત કરો આપણા હાથમાં બાળક આવશે જ અને આપણે આને પાર પાડીશું જ તમે ચિંતા ના કરશો એક દીકરો અને એક દીકરી એક સાથે તમારું ફેમિલી કમ્પ્લીટ થઈ ગયું કોંગ્રેચ્યુલેશન્સ થેન્ક યુ
બાળકોનો પિતા થયો છે અને ભાભીની તબિયત પણ સારી છે. અહીં સારવાર લીધે દર્દી પોતાના અનુભવ વર્ણવે છે. પેશન્ટનો અનુભવ તેમના જ શબ્દોમાં. કદાચ તમારી પાસે પૈસો હશે પણ જો બાળકો નહીં હોય, જો ખોળાના ખૂંદના નહીં હોય, તો કદાચ તમારા પૈસા કંઈ કામના હોતા નથી. જેનો અહેસાસ અમને બાળકો થયા પછી થયો. જ્યારે મસ્તી કરતા, જ્યારે મમ્મી પપ્પા કહેતા, ત્યારે જે એમની જે ખુશી, એમની કાલી કાલી ભાષામાં બધું જ દૂર થઈ જાય છે, પૈસો હોય કે દુઃખ હોય. તો મેં ઘણા બધાને કહ્યું હતું, ત્યારે મને બે ત્રણ જણે એવો સવાલ કર્યો કે બાવીસી હોસ્પિટલ અમે સાંભળ્યું છે કે ઘણી બધી કોસ્ટલી છે, ઘણી મોંઘી છે, એનો જે ખર્ચ છે ઘણો બધો થશે. ત્યારે મારા અને મારા હસબન્ડનું કહેવું એમની એવું હતું કે અમે લોકોએ 3-4 હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવી હતી, કમસે કમ 15-20 લાખ રૂપિયા અમે લોકોએ ખર્ચ્યા હતા આ 14-15 વર્ષના ગાળામાં. છતાં પણ જે નાનકડી જે પ્રોબ્લેમ હતી કે મારી જે બાળકનું જે બચ્ચાદાની વચ્ચે એક 1/2 ઇંચ વાંકી હતી, જેને કારણે મારા 19 વર્ષ બગડ્યા, તો એ શોધી નાખનાર ડૉક્ટર બાવીસી હતા. પૈસા આપણે દરેક જગ્યાએ ખર્ચીએ, દરેક હોસ્પિટલમાં આપણે પૈસા ખર્ચીએ છીએ, એમાં કંઈ વાંધો નથી આવતો, પણ સાચી સલાહ, સાચી ટ્રીટમેન્ટ અને સાચો રસ્તો બતાવનાર બહુ ઓછા ડોક્ટર હોય છે. આ તમે જોઈ શાહીનબેનની સ્ટોરી. એમણે ઘણા બધા સંઘર્ષોમાંથી પાસ થઈને એમની વિઘ્ન દોડમાં સફળતા મેળવી છે અને અંતે બે સુંદર બાળકો એમને આવ્યા છે. પરંતુ હંમેશા એવું જરૂરી નથી કે આટલો લાંબો સમયગાળો કાઢવો જ. જ્યારે વિજ્ઞાન આપણી પાસે છે, ટેકનોલોજી આપણી પાસે છે, તો એ ટેકનોલોજીના જમાનામાં એને યુઝ કરીને કઈ રીતે ઝડપથી સફળતા મેળવી શકાય એ વિશે હંમેશા વિચારવું જોઈએ. એટલે ઘણા બધા સમાજમાં એવા ધર્મ છે, એવી માન્યતાઓ છે, જે લોકો એવું માનતા હોય છે કે બાળક કોઈ સારવારથી ન થવું જોઈએ, બાળક થવું એ કુદરતી વસ્તુ છે. પરંતુ હવે વિજ્ઞાનના જમાનામાં દરેક ક્ષેત્રે અને દરેક સ્ટેજ પર લોકોએ ચેન્જ થવાની જરૂર છે. ટેસ્ટ્યુબ બાળક સારવાર એ પ્રકારની સારવાર છે કે જેમાં સ્ત્રી બીજ અને પુરુષ બીજ પોતાનું જ આવતું હોય છે, પરંતુ સારવારનો પ્રકાર અથવા તો ટેકનોલોજી એ પ્રકારની યુઝ થતી હોય છે કે જેને કારણે રિઝલ્ટ અથવા તો સફળતા દર આપણે સારો મેળવી શકીએ છીએ. એટલે એવી માન્યતા મનાતી હોય છે કે એમાં સ્ત્રી બીજ બીજાનું વાપરવામાં આવે અથવા પુરુષ બીજ બહારથી લેવામાં આવે, તો એવું બિલકુલ નથી હોતું. હંમેશા કપલનું પોતાના જ બીજ વાપરીને ટેસ્ટ્યુબ બાળક સારવાર થતી હોય છે. આ સિવાય બીજી એવી માન્યતા પણ હોય છે કે ટેસ્ટ્યુબ બાળક સારવાર કરાવી છે તો ત્યાર પછી આરામ જ કરવો જોઈએ અથવા તો બેડ રેસ્ટ જ કરવો જોઈએ, અને એક રોગી હોય એ પ્રમાણે આખો વખત પથારીમાં સુઈ જ રહેવું પડતું હોય છે. પરંતુ આ સારવારમાં બિલકુલ પણ એવું નથી કે આખો વખત બેડ રેસ્ટ જ કરવો પડે કે આરામ જ કરવો પડે. નોર્મલી ટેસ્ટ્યુબ બાળક સારવારમાં ગર્ભ મૂકવાની જે પ્રોસીજર છે, જેને એમ્બ્રિયો ટ્રાન્સફર કહેવામાં આવતું હોય છે, એમ્બ્રિયો ટ્રાન્સફર પછી અમે પેશન્ટને 1/2 કલાક આરામ કરાવતા હોઈએ છીએ. એ આરામ પણ પેશન્ટને સારું લાગે તે માટે કરાવવામાં આવતો હોય છે. બાકી ટેકનોલોજી અથવા તો વિજ્ઞાન એ સ્ટેજ પર પહોંચી ગયું છે કે પેશન્ટ ચાલતું આવે, ગર્ભ ટ્રાન્સફર થાય, જે પ્રોસીજરમાં 30 સેકન્ડનો ટાઈમ થતો હોય છે, અને ત્યાર પછી 5-1 મિનિટ પછી ચાલતું જ તરત બહાર જાય. પરંતુ દિન પ્રતિદિન એટલે કે આજથી લગભગ થોડા વર્ષો પહેલા અમે પેશન્ટને 4 કલાક માટે સુવાડી રાખતા હતા, જેમાંથી 2 કલાક માટે સુવાડી રાખતા હતા, ત્યાર પછી 1 કલાક માટે, અને અત્યારે એવો સ્ટેજ છે કે અમે 1/2 કલાક માટે પેશન્ટને આરામ કરાવતા હોય છે, અને એ પણ પેશન્ટને સારું લાગે તે માટે. એટલે ટેકનોલોજી જેમ જેમ સુધરતી જાય છે તેમ તેમ દરેક પ્રક્રિયા સરળ પણ થતી જતી હોય છે. એટલે જ્યારે પણ કોઈ પ્રશ્ન પ્રેગ્નન્સી કેમ નથી રહેતી એવો આવે, અને જો આપણને એનું નિરાકરણ મળે કે આ સારવાર કરાવશું તો રિઝલ્ટ મળશે, તો પછી એ રિઝલ્ટને એ સારવારને સમજવી જોઈએ. અને જો એ સારવાર માનસિક રીતે આપણને સ્વીકાર્ય લાગે તો બને એટલું ઝડપથી એ સારવારમાં જોડાઈ જવું જોઈએ. કારણ કે હંમેશા જ્યારે પણ
પ્રેગ્નન્સી રહે અને બાળક હાથમાં આવે એ સ્ટેજ જ્યારે પણ નિર્ણય થતો હોય છે તો એકાદ વર્ષમાં બાળક હાથમાં આવતું હોય અને બાળક હાથમાં આવી જાય ત્યારથી બધું પતી ગયું છે એવું નથી. એટલે કપલે હંમેશા એ વસ્તુ વિચારવાની થાય કે જ્યારે પણ બાળક હાથમાં આવશે ત્યારથી તો નવું જીવન શરૂ થાય છે, નવો સંઘર્ષ શરૂ થાય છે. એટલે જ્યારે પણ ઓછી ઉંમરે અથવા તો બને એટલું ઝડપથી પોતાનું બાળક થઈ જાય ત્યારે તેમને આગળનું નવું સંઘર્ષ અથવા તો નવું જીવન મળતું હોય તેવી ખુશી મળતી હોય છે. અને આ ખુશી જેટલી જલ્દીથી મળે તે દરેક કપલ માટે વધારે સારું છે. ખોડાને ખૂંદે છે આ